સચિન જીઆઈડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર સચબીન બંસીવાલા નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસના 332 પોલીસકર્મી અધિકારીઓ 84 કલાક સુધી કડકડતી ઠંડીમાં અથાગ મહેનત કરી ઘટના બની તેના 650 મીટરના દાયરામાં આવતા 50 જેટલા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો. સચિન જીઆઈડીસીની બરફ ફેક્ટરી પાસે ઈશ્વરનગરમાં રામલીલાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં 15મી તારીખે રામલીલામાં જ્યારે સીતાનું હરણનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું ત્યારે જ આ નરાધમે 4 વર્ષની બાળકીનું અપહરણ કરી કુકર્મ કર્યું હતું. 15મીની મોડી રાત્રે આરોપીએ 4 વર્ષની બાળકીને પિતા પાસે લઈ જવાની વાત કરી દુકાન પરથી કુરકુરે લઈ આપી માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. હવસખોરે 700 મીટરના દાયરામાં જાડી ઝાખરામાં લઈ જઈ માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, નરાધમે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું અને કડકડતી ઠંડીમાં રસ્તા પર તળછોડી દઈ ભાગી ગયો હતો. આ બાદ પીડિત બાળકી રાતના અંધારામાં 4 ગલીઓ પાર કરીને ઘરે પહોંચી હતી. હવસખોર ટેક્સટાઇલમાં સ્ક્રેપ મશીનમાં ઓપરેટર છે અને તે પરિણીત પણ છે. તેનો પરિવાર વતનમાં છે તથા સંતાનોમાં 1.5 વર્ષનો બાળક છે. બળાત્કારી નિશાદને પોલીસથી બચવા માટે 2 દિવસ પહેલા જ દાઢી કરી નાખી હતી, જો કે આ ટ્રીક કામ લાગી ન હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ છેલ્લા 5 દિવસથી સીસીટીવીમાં કેદ થયેલા શંકાસ્પદ આરોપીની શોધખોળ કરી હતી. આ દરમિયાન સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લુમ્સના કારખાનામાંથી સીસીટીવીમાં કેદ થયેલા શંકાસ્પદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે 12 જેટલી ટીમોની સાથે ડીસીપી કક્ષાના અધિકારી વિધિ ચૌધરીની અંડરમાં SIT ની રચના કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ સર્વેલન્સના આધારે તપાસ કરતા સફળતા મળી હોવાનું કમિશનરે જણાવ્યું હતું. સુધી કઈ રીતે પહોંચી પોલીસ? પોલીસ ડિપાર્ટમેન્ટનું આપને ખ્યાલ છે કે જે અલગ અલગ ટીમો બનાવી એમાં કેટલીક હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ આધારે પણ શું છે કે કેટલાક ક્લ્યુ શું છે કે અમને મળતા હતા. અમુક વિવિધ અલગ વ્યક્તિઓની શું છે કે પૂછપરછ કરી અને આવો વ્યક્તિ કોણ હોઈ શકે એમાંથી કેટલીક ઇન્ટેલિજન્સ શું છે મળી, અમને ક્લ્યુ મળી અને એ ક્લ્યુ આધારે અમે શું છે કે આરોપી સુધી પહોંચવામાં અમે સફળ થયા છીએ. સર, આગળ કઈ ગુનાઓ પકડાઈ ચૂક્યો છે? ના, હાલ સુધી હજી તપાસ ચાલુ છે. એમાં રિમાન્ડ પણ લઈ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ સુધી એનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી. આગળની તપાસમાં ખ્યાલ. સર, આરોપીએ શું જણાવ્યું છે કે આ કૃત્ય કરવા પાછળ? એને તો કૃત્ય કર્યું છે એ પ્રમાણે હજી કબૂલાત કરી છે. ફર્ધર શું છે કે કેવા સંજોગોમાં એને આ કૃત્ય કર્યું છે એ આગળની તપાસમાં ખ્યાલ આવશે. સર, આરોપી શું કરતો હતો અને કઈ જગ્યા પર લઈ ગયો હતો? આરોપી છે હાલ ટેક્સટાઇલ રામકૃપા ટેક્સટાઇલમાં સ્ક્રેપ મશીનનો ઓપરેટર છે અને તે ત્યાંથી નજીક જ શું છે કે વાવરો જગ્યા છે ત્યાં શું છે કે એને લઈ જવું. સર, આરોપીની માનસિક સ્થિતિ? આરોપીની માનસિક સ્થિતિ સારી છે, પોતે પરિણીત છે અને એક દીકરો પણ છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરોપી સચબીન બંસીલાલ નિશાદને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે આરોપી પરિણીત છે અને તેના પરિવાર અને કુટુંબજનો સાથે આ વિસ્તારમાં રહેતો હતો. આરોપી રામકૃપા સ્ક્રેપનો કારીગર છે. દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ સમક્ષ કબૂલાત આરોપીએ કરી લીધી હોય આગામી સમયમાં ફર્ધર રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું. સાબિર સાહેબ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.